આપનું સ્વાગત છે. સ્ટાન્ડર્ડ સેકન્ડ ની અંદર આપણે એ વોવેલ્સ ઈ વોવેલ્સ બંનેના વર્ડ્સ શીખી ગયા. હવે આજે આપણે ઈ ફાઈલ ની અંદર વોવેલ્સ આઈ શીખવાનો છે. તો તમે જુઓ તમારી આ ફોર્થ નંબર ની ઇંગ્લિશ બુક ની અંદર જે વોવેલ્સ આઈ સાઉન્ડ છે એ આજે આપણે આઈ ને શું કહેવાય. પહેલા આપણે એ ને એ કહેતા હતા, પછી ઈ ને લોંગ એ કહેતા હતા, હવે આપણે આઈ. આઈ નો અર્થ થશે ઈ. આઈ એટલે ઈ. આપણે જે આઈ ઇંગ્લિશમાં આઈ બોલાય છે ને એને ગુજરાતીની અંદર ઈ કહેવામાં આવે છે. ઈ તો આ રીતે તમારે એનો ઉચ્ચાર કરવાનો છે. તો હવે એમાં તમને મેં બુકની અંદર આઈ બી ઈબ આઈ બી ઈબ આઈ જી ઈગ આઈ પી ઈબ આઈ એન ઈ આઈ ટી ઈટ આ રીતના આગળ કોન્સોનન્ટ લગાડીને વર્ડ્સ બનાવતા શીખવાનું છે. તો ચાલો આપણે અહીંયા બુકની અંદર જે આપ્યા છે એ હું તમને શીખવું છું. તો બ બ લગાડ્યો છે અને આઈ ને બી છે એટલે બ ઈ બ બી બ. મારી સાથે ઉચ્ચારણ કરજો એટલે તમને રીડ કરતા આવે, પછી રીડિંગ આવડી જાય, પછી તમને રાઇટિંગમાં જરા પણ પ્રોબ્લેમ થશે નહીં. આઈ આઈ બી બ આઈ બી બી બ પછી ફ આઈ બી ફી બ. આ રીતે ઉચ્ચારણ સાથે શીખવાનું છે. ન ન લગાડો આગળ એટલે ન આઈ બી ની બ. પછી ર આઈ બી રી બ. પછી આઈ ડી છે તો આઈ ડી માં બ આઈ ડી બી ડ. પછી મ આઈ ડી મી ડ. કોન્સોનન્ટ આગળ એક એક લખાતું જવાનું અને એનું ઉચ્ચારણ કરી અને લખવાનું છે. લ આઈ ડી લી ડ. ક આઈ ડી કી ડ. ઓકે, હવે આઈ જી ઈ લગાડવાનું છે. તો બ બ લગાડીએ તો શું થાય? બ આઈ જી બી ગ. ડ આઈ જી ડી ગ. ફ આઈ જી ફી ગ. જ આઈ જી જી ગ. જોજો જે બી નીચે ઉતરશે અને જી બી નીચે ઉતરશે. જે આઈ જી જી ગ. હવે એવી રીતે આઈ પી ઇપ વાળા. ડ આઈ પી ડી પ. સ આઈ પી સી પ. લ આઈ પી લી પ. ઝેડ આઈ પી ઝી પ. હવે આઈ એન ઇન. ઇન ને કયો કોન્સોનન્ટ લગાડતા કયો વર્ડ બનશે? તો કે બ આઈ એન બી ન. બ આઈ એન બી ન. પછી ડ ઈ ન ડી ન. ફ ઈ ન ફી ન. પ ઈ ન પી ન. પછી આઈ ટી ઈટ. તો આઈ ટી ઈટ ને આગળ કયો કોન્સોનન્ટ લગાડતા કયો વર્ડ બને? તો કે બ લગાડી તો બ ઈટ બીટ. સ ઈટ સીટ. ફ ઈટ ફીટ. ક ઈટ કીટ. ઓકે, હવે તમે આ રીતે ઉચ્ચારણ સાથે તમારે રીડ કરવાનું. બઈ બબી બઈ ડબી બઈ ગબી
ડઈ પડી બઈ નબી બઈ ટબી. જો આ રીતે તમને ઉચ્ચારણ સાથે રીડિંગ કરતા આવી જાય તો દરેક વર્ડ્સ તમને રીડિંગ કરતા આવડે. એટલે તમારે ગમે એ અઘરું રીડ કરવું હોય ને તો આ ફોનેટિક સિસ્ટમથી રીડ કરો તો તમને કંઈ પણ અઘરું લાગે નહીં. પહેલાં તમારે ઉચ્ચાર શાસ્ત્ર બરોબર બાયહાટ કરી લેવાનું. હવે તમે જુઓ 5.1 ની અંદર આ રીતે છે. જો ટ કન્સોનન્ટ છે પછી આઈ ડી આઈ ડી ઈ આઈ ડી અને આઈ જી એચ ટી આઈ તો એને પ્લસ કન્સોનન્ટ સાથે કયો શબ્દ બને એ 5.1 ની અંદર તમને બતાવ્યું છે. તો તમે જુઓ મારી સાથે આ રીતે રીડ કરી અને 4 ટાઈમ લખવાના છે. તો ટ પ્લસ આઈ એટલે ટાઈડ થશે. એવી રીતે સ પ્લસ આઈ સ આઈ ડી ઈ તો શું થશે સાઈડ થશે. શું થશે પછી ડબલ્યુ ડબલ્યુ આઈ ડી ડબલ્યુ ને આઈ આઈ ડી ઈ આઈ લગાડીએ તો વાઈડ થશે. શું થશે વાઈડ થશે. પછી ર ને આઈ લગાડીએ આઈ ડી ઈ તો રાઈડ થશે બરોબર. રાઈડ એટલે સવારી. પછી થશે હોને હોને આઈ લગાડો આઈ ડી ઈ એટલે હાઈડ થશે. હાઈડ એટલે સંકર. આ રીતે સાઈડ વાઈડ રાઈડ હાઈડ આ રીતના શબ્દો શીખો. તમે તો ગુજરાતીના સાદા શબ્દો જોડિયા શબ્દો એમ શીખો છો ને એ રીતે બધાય આ રીતના વર્ડ વાળા શબ્દો આવે છે. તો તમારી જેમ જેમ શીખી જશો એમ એમ તમને રીડિંગ કરતા આવી જશે. હવે છે કન્સોનન્ટ પ્લસ આઈટ લગાડવાનું છે. તો એન ને આઈટ લગાડ્યું તો નાઇટ બન્યું ને. હવે એવી રીતે છે લ ને આઈટ લગાડવાનું. લ મીન્સ એલ એલ આઈ જી એચ ટી એટલે થશે લાઈટ. પછી છે રાઈટ. રોલ ર ને આઈટ લગાડો એટલે થશે રાઈટ. પછી ફ ને આઈટ લગાડો એટલે થશે ફાઈટ. પછી સ ને આઈટ લગાડો એટલે થશે સાઈટ. એટલે કે આપણે દ્રષ્ટિ જોવું લાઈટ રાઈટ ફાઈટ સાઈટ. આ રીતે આઈ જી એચ ટી લગાડવાથી આવા ઘણા વર્ડ્સો હોય એ તમને જેમ જેમ આગળ ભણતા જશો એમ તમને ઇંગ્લિશમાં આવતા જશે. ઓકે થેન્ક યુ.